नमस्ते मित्रों, टीबी के चैनल में तमारू स्वागत छे। तो आज आपने बनावीशु रगड़ा पेटीस। रगड़ा पेटीस बनावा माटे आपने 250 ग्राम काचा वटाणा गरम पानी में पलाळेल छे। वटाणा ने आपने बाफी लीधेल छे। वटाणा सरस रीते बफाई गया छे। तो हवे आपने गैस ने ऑन करी अने वटाणा ने गरम करीशु। एक तीखी मरची ने क्रश करीने वटाणा में एड करीशु। त्यारबाद जेवणी वडे वटाणा ने सरखी रीते मिक्स करी लईशु। हवे आपणे 2 चमची धाणा जीरु पाउडर एड करीशु। બે ચમચી ખાંડ એડ કરીશું। અડધું ફાડું લીંબુ એડ કરીશું। ત્યારબાદ 2 ચમચી તેલ ગરમ કરીશું વઘાર માટે। 1 ચમચી રાઈ એડ કરીશું। એક ચમચી હિંગ એડ કરીશું। ત્યારબાદ મરચા અને મીઠા લીમડાનો વઘાર કરીશું। 1 ચમચી લાલ મરચું એડ કરીશું। હવે આપણે રગડામાં એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી મીઠું એડ કરીશું। સરખી રીતે મિક્સ કરી લઈશું। રગડો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે 1 કિલો બટેકાને બાફવા મૂકીશું। 2 ગ્લાસ પાણી એડ કરીશું। બટેકા સરખી રીતે બફાઈ જાય ત્યારબાદ સૌ પ્રથમ 1 નાની વાટકી ક્રશ કરેલું તીખું મરચું, 1 ચમચી મોરસ અને 2 ચમચી ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ 2 ચમચી તેલ ગરમ કરી 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરીશું। વઘારને આપણે મસાલામાં એડ કરી દઈશું। એક ચમચી ગરમ મસાલો એડ કરીશું। એક નાની વાટકી ક્રશ કરેલા કાંદા એડ કરીશું। એક નાની વાટકી ક્રશ કરેલા લીલા ધાણા એડ કરીશું। અડધું ફાડું લીંબુ એડ કરીશું। ત્યારબાદ મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈએ। પેટીસ બનાવવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ખાંડણી વણે પાઉંનો ભૂકો કરી લઈએ। ટોસને આ રીતે ભૂકો કરી લેવો। ત્યારબાદ જે મસાલાની આવી રીતે પેટીસ બનાવી છે તેને ટોસના પાવડરમાં આવી રીતે રગદોળી દેવી। આપણી પેટીસ તૈયાર છે। તો હવે પેટીસને ફ્રાય કરી લઈએ। 1 ચમચી તેલને પેન પર આવી રીતે લગાડી દેવું। ત્યારબાદ પેટીસને ફ્રાય કરવી। થોડા સમય પછી પેટીસને ઉપર નીચે કરી લેવી। ત્યારબાદ આંબલી અને ગોળની મીઠી ચટણી બનાવી લેવી। 2 ચમચી ચટણી એડ કરવી। 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવો।
ત્યારબાદ સરખી રીતે મિક્સ કરી લેવું। મીઠું પાણી તૈયાર છે। હવે આપણે ડીશમાં પેટીસને સરખી રીતે મૂકી ક્રશ કરેલા કાંદા એડ કરીશું। ત્યારબાદ ટમેટા એડ કરીશું। ત્યારબાદ રગડો એડ કરીશું। સર્વ કરતા પહેલા રગડાને ઉપરથી પણ એડ કરી શકો છો। ત્યારબાદ મીઠી ચટણી એડ કરીશું। સેવ એડ કરીશું। ઝીણા ક્રશ કરેલા લીલા ધાણા એડ કરીશું। દાડમના દાણા એડ કરીશું। આપણી રગડા પેટી તૈયાર થઈ ગઈ છે। મિત્રો, તમારી ફેવરિટ અને મનપસંદ ડીશ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને હા, કમેન્ટ કરવાનું ન ભૂલતા।